नमस्कार, खबर छे .com પરથી રાજેશ શાહ। दर्शक मित्रों, सूरत में नायब बागायत नियामक अने कृषि विज्ञान केन्द्रना संयुक्त उपक्रमे SP बायोटेक टेक्नोलॉजी कॉलेज अंदर गई काले एक जबरदस्त एक्जिबिशन थयु। एनी अंदर खेडूतोए जुदी जुदी जातनी केरीओ रजू करी हती, एनी एक स्पर्धा राखवामां आवी हती। तो केटली केरीओ विशे तमारी पासे जानकारी हशे, परंतु घणी बधी केरीओ एवी छे के जेना विशे तमे नहीं जाणता हो। तो आजे अमारी साथे बागायतना साइंटिस्ट भक्तिबेन पंचाल छे, तो आपणे एमनी पासेथी ज माहिती जाणीशुं के आ जे केरी हती एमां कई कई महत्वनी केरी हती। भक्तिबेन, आपणे जे एक्झिबिशनमां जे स्पर्धा हती एनी अंदर जे केरीओ रजू थई एमां तो घणी बधी केरीओ हती, परंतु કેટલીક કેરીઓ વિશે તમે જણાવશો કે જે કેરીઓ વિશે કદાચ લોકોને પણ નહીં ખબર હોય? એમ જોવા જઈએ તો આજે એક્ઝિબિશન હતું એમાં ટોટલી 42 જાતની કેરીઓ હતી, અને એમાં 9 જે હતી તે વિદેશી જાત હતી, જે વિદેશમાં થાય છે। પણ આપણા એની વાત કરીએ તો આપણે કેસર નામ સાંભળ્યું છે, દશેરી સાંભળ્યું છે, ત્યાર પછી લંગડો, રાજાપુરી, બધી આપણે ખાતા જ હોઈએ, પણ સોનપરી નામ કોઈ સાંભળ્યું નથી। અને સોનપરીની જે જાત છે એ કૃષિ યુનિવર્સિટીની પર્યા ખાતે, એટલે પર્યા કેન્દ્ર જે છે અમારું, ત્યાંથી રિલીઝ કરવામાં આવી હતી। અને એ જે છે તે અલ્ફાન્સ એટલે કે આફૂસ અને બનેસાનનો ક્રોસ છે, એટલે હાઇબ્રિડ છે। અને એ જે સોનપરી છે એમાં આફૂસ વેરાયટી જે આપણી આવે છે એમાં આપણે તમારો જે રસ હોય ને અંદરથી ઓગળી જાય, મતલબ કે સનસ્કેલના એમાં બહુ પ્રશ્ન આવે, તે સોનપરીમાં તમને જોવા મળતા નથી। અને બીજી ખાસિયત એ છે કે અલ્ફાન્સો કરતાં એની સાઇઝ મોટી હોય અને પાકે ત્યારે એકદમ ગોલ્ડન કલરની થઈ જાય, એટલે નામ પણ એને આપ્યું છે સોનપરી। તો સોનપરીની જે જાત છે એ પહેલાં એટલી ફેમસ નહોતી, પણ જ્યાર પછી બહાર વિદેશમાં એક્સપોર્ટ થવા માંડી ત્યાર પછી અત્યારે એની ખાસી એવી ડિમાન્ડ છે। અને માર્કેટમાં આપણે જોઈએ તો 3000થી ઉપર એ મણમાં મળતી હતી, એટલે 20 કિલોના 3000ની ઉપરના એના રેટ હતા। બોલો, સોનપરીનું જે ટેસ્ટ હોય છે એ મીઠો હોય છે? હા, મીઠો હોય છે, અને તમે એને રસમાં પણ ઉપયોગમાં લઈ શકો, અને એનો કલર પણ એઝ સચ આપણા કેસર કરતાં થોડો પીળો હોય, કેસરનો થોડો કેસરી હોય, પણ એમાં તમે રસમાં પણ ઉપયોગમાં લઈ શકો। ઓકે, આ સોનપરી સિવાય બીજી કઈ કેરીઓ એવી હતી કે જે બીજાથી અલગ પડતી હતી? ત્યાર પછી યુનિવર્સિટીની જ જાત છે નીલફાન્સો, જે નીલમ અને અલ્ફાન્સોનો ક્રોસ છે, એ પણ એક વેરાયટી એવી છે કે જે આપણે ત્યાં જોવા મળતી નથી, તમે એ પણ લેટ વેરાયટીમાં ખાઈ શકો। ત્યાર પછી આમ્રપાલી વેરાયટી છે, એ ઉત્તરમાં વધારે ખાવામાં આવે છે, અને એની સાઇઝ મોટી હોય, તમે જો રસના શોખીન હો રસ માટેના, તો એ કેરી જે છે એની સાઇઝ મોટી છે, એમાંથી તમે સારા એવા પ્રમાણમાં રસ કાઢી શકો। તો આમ્રપાલી બી એક જે છે તે આપણે આપણા ખાવાનો ઉપયોગમાં લઈ શકીએ, મીઠી હોય છે। ત્યાર પછી ચૌસા જે છે, ચૌસા પણ ઉત્તર ભારત જે છે ત્યાં જોવા મળે છે, ત્યાંની જ વેરાયટી છે, પણ આપણે ત્યાં પણ હવે એનું વાવેતર થાય છે, માર્કેટમાં મળે છે, લેટ વેરાયટી છે ત્યાં, જે એટલે કે કેસરની સિઝન પતી જાય ત્યાર પછી તમારે લેટ વેરાયટી તરીકે તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો, ચૌસા વેરાયટી। ભક્તિબેન, તો તમારી દ્રષ્ટિએ કેરીની અંદર સૌથી બેસ્ટ કેરી કઈ કહેવાય? કેસરનું લોકોને વધારે ગમતું હોય છે, પણ કેસર સિવાય પણ એવી કેરીઓ બીજી છે કે જે બેસ્ટ હોય? સૌથી પહેલાં તો એવું કે આપણે ટેસ્ટમાં માનીએ કે ટેસ્ટમાં સૌથી બેસ્ટ કેરી છે તો કેસર જ છે। આપણી ગુજરાતની જૂનાગઢની જે કેસર છે એનું GI ટેગ પણ મળેલો છે, અને કેસર એ આપણા ગુજરાતને જ ફેમસ છે। ત્યાર પછી જો તમારે આગળ જવું હોય તો આફૂસ જે છે, અલ્ફાન્સો, એ અર્લી વેરાયટી છે, એટલે સૌથી પહેલાં આવે માર્કેટમાં, એના ઓપ્શનમાં તમે સોનપરી ખાઈ શકો। તો સોનપરી છે, અલ્ફાન્સો છે, દશેરી છે, પણ દશેરીમાં થોડી એની કીપિંગ ક્વોલિટી ઓછી છે, પણ તમે એને ટેબલ પર્પઝ માટે રસ નહીં ખાવો હોય ને તમે કટિંગ કરીને જો ખાવો હોય તો દશેરી એમાં સૌથી બેસ્ટ છે, થોડો ટેસ્ટ પણ એનો ટેન્જરીન છે, તો તમે એ ખાઈ શકો। અને રસ માટે રાજાપુરી પણ છે, એ પણ તમે ખાઈ શકો। એટલે ઘણી બધી વેરાયટી છે માર્કેટમાં, લોકોને થોડી ઘણી વેરાયટીના નામ યાદ છે તે જ ખાવામાં ઉપયોગમાં લે છે, પણ એના સિવાયની પણ ઘણી બધી વેરાયટી છે કે જે આપણે ખાઈને એનો ટેસ્ટ પણ માણી શકીએ, એનો ટેબલ પર્પઝમાં પણ ઉપયોગ કરી શકીએ, અને રસ ભરવા માટે પણ ઉપયોગ કરી શકીએ। ભક્તિબેન, આવી સ્પર્ધા તમે અગાઉ કરી છે કે આ પહેલી વાર થઈ છે? અને બીજું મારે એ પૂછવું છે કે કેરીને કારણે આરોગ્યને શું ફાયદો થાય? આવી સ્પર્ધા અગાઉ તો અમે જ્યારે કોરોનાકાળ ચાલતો હતો ત્યારે સ્પર્ધા નહોતી, પણ એક્ઝિબિશન રાખ્યું હતું જેમાં આપણા સુરત જિલ્લાના બધા ખેડૂતોએ ભાગ લીધો હતો, અને શેરીજનોને સસ્તા એવા પ્રમાણમાં સારી કેરી મળી હતી। કારણ કે કેરીની જે કેવી એવો ફળ છે કે જેની આતુરતાથી રાહ જોવાય કે માર્કેટમાં આવે, એટલે એના જે બોલ પહેલી આવે એના જે ભાવ જોઈતા એ મેળવી શકીએ, એટલે અમે વખતો વખત એક્ઝિબિશન એવું કરતા જ હોઈએ છીએ। પણ આ વખતે જે અલગ અલગ વેરાયટી જે હતી, 41 જાતની વેરાયટી, એનું એક્ઝિબિશન સુરતમાં ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યું હતું। અને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઉનાળાની સખત ગરમીમાં કેરી એ ખૂબ લાભકારક ફ્રૂટ છે કે જ્યારથી એની સિઝન ચાલુ થાય તમે ખાટા ફળથી લઈને પાકે ત્યાં સુધી તમે એનો રસ ખાઈ શકો, એમાં ભરપૂર માત્રામાં વિટામિન એ છે, ત્યાર પછી એ તમારા પેટને લગતા રોગ પણ મિટાડે છે, તમારી આંખ માટે પણ ખૂબ જ લાભકારી છે, અને ગરમીમાં તમારા પેટમાં ખૂબ જ ઠંડક એ
આપે છે, એટલા માટે કેરી એ ગરમીની ઋતુમાં ખૂબ જ સારું ફળ છે. ભક્તિબેન થેન્ક યુ વેરી મચ, ખબર છે ડોટ કોમ પર વાત કરતા.